ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો। બરવાડા તાલુકાના રુજિંદ ગામમાં 12 જણા મૃત્યુ પામ્યા હતા, જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતા મૃત્યુના મુખમાં ધકેલાયા હતા। લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઈપીએસ સીઆઈટીની રચના કરી હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે। ઝેરી દારૂના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો। બરવાડા તાલુકાના રુજિંદ ગામમાં 12 જણા મૃત્યુ પામ્યા હતા, જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતા મૃત્યુના મુખમાં ધકેલાયા હતા। લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઈપીએસ સીઆઈટીની રચના કરી હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે। ઝેરી દારૂના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।